नमस्कार, न्यूज 18 ગુજરાતી ડિજિટલના દર્શકો, હું છું આપની સાથે સંધ્યા. મારી બાજુની સ્ક્રીનમાં આપ જોઈ રહ્યા છો પરેશભાઈ છે, જેઓ હવામાન નિષ્ણાત છે, અને અમે બંને આજે ફરી એક વખત હાજર છીએ આપને સચેત કરવા માટે. જી હા, શરૂઆતથી જ અમે બહુ સારી સારી વાતો કરવાની વાત તો આપણે બાજુ પર રાખી દઈશું, પરંતુ સચેત કરવા માટે એટલા માટે આવી ગયા છે કારણ કે ગુલાબ વાવાઝોડાની સાથે જ હવે શાહીન વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આજે દિવસ દરમિયાન આપે જોયું કે ભરૂચ અને સુરતમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. સૌરાષ્ટ્રના પણ જે અમુક વિસ્તારો છે, જામનગર ભાવનગરમાં સ્થિતિ વણસી ગઈ. બોટાદ જ્યાં વરસાદ નહોતો પડતો ત્યાં આજે જળબંબાકારની સ્થિતિ, એટલે એવી તમામ જગ્યાઓએ આજે વરસાદ પડ્યો છે જ્યાં લોકો રાહ જોતા હતા. ઉત્તર ગુજરાત સિવાયના વિસ્તારોની વાત કરી રહ્યા છે. તો સૌથી પહેલા હવે પરેશભાઈ સાથે હું વધારે વાતચીત કરું એના કરતા પરેશભાઈ પાસેથી જ જાણીએ કે અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે, તેની શું અસર જોવા મળવાની છે, અને સૌથી પહેલા પરેશભાઈ કોને તમે સાવચેત કરી રહ્યા છો? પહેલા તો ગુજરાતની જનતા પાસે, ભગવાન પાસે એ પ્રાર્થના કરું છું કે અમારી જનતા વધારેમાં વધારે જાગૃત રહે. ને આજની રાત જેવી રીતે મહાભારતનો એક મને અત્યારે ગીત યાદ આવે છે, યહી રાત અંતિમ યહી રાત ભારી. આજે આજની રાત છે ને થોડીક આપણે એક્ટિવ રહેવાની રાત છે, આજે સાવધાન રહેવાની રાત છે. આજે રાત્રે વધુમાં વધુ વિસ્તાર એવા હશે કે જ્યાં વધારે ભારે વરસાદની શક્યતાઓ છે, આ વિસ્તારોના પણ આપણે નામ આપવાના છે. સાથે જે મિત્રો છે બે વાવાઝોડાને લઈને કન્ફ્યુઝ છે, લગભગ ગુજરાતની 6.5 કરોડ જનતાને મેસેજ એવા મળી રહ્યા છે કે બંને વાવાઝોડા ને બંને વાવાઝોડાનો ખતરો. હવે આ બંને વાવાઝોડા શું છે એના વિશે હું થોડુંક પહેલા તમને શરૂઆતમાં જણાવી દઉં, ત્યારબાદ આપણે વરસાદ વિશે પણ વાત કરવાની છે કે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારે વાવાઝોડા વિશે થોડુંક લાંબી મારે માહિતી આપવી પડશે, એટલે દર્શક મિત્રો અમારે એક એક વાત છે એ ધ્યાનથી સાંભળજો, કેમ કે સૌ પ્રથમ વખત એટલી ચોખવટ ભરી જે વાત છે તમને જે સમજાવવાની છે એ ન્યૂઝ 18 ના પ્લેટફોર્મ પરથી તમે સમજવા જઈ રહ્યા છો. ને આ ઐતિહાસિક વાત ન અત્યાર સુધી કોઈ મીડિયાએ સમજાવ્યું હશે, અથવા તો ન આવનારા દિવસમાં ન સમજાવી શકશે. એટલે જ કહું છું કે ન ભૂતો ન ભવિષ્ય એ વાત આપણા જે થવા જઈ રહી છે, અને એની અંદર જે સાયક્લોન ને લઈને કન્ફ્યુઝન છે એ વાત થવા જઈ રહી છે. સાથે મારે એ ઉલ્લેખ કરવો છે કે જે આપણી વેધર કમિટીઓ હોય છે, જે અરબી સમુદ્ર બંગાળને ખાડીને લગતા જેટલા દેશ છે, ટોટલ 13 દેશની જે કમિટીઓ છે, અને લગભગ 50 કે 60 વર્ષની અંદર ક્યારેય ઘટના નથી બની એવી ઘટના વાવાઝોડાની છે આ વખતે જોવા મળી રહી છે. મેં પણ હવામાન નિષ્ણાંત તરીકે જે મારા રિસર્ચ છે એનો નિચોડ કાઢ્યો ને એના આધારે હું આપને જણાવું છું કે આ એક ઐતિહાસિક વાત થવા જઈ રહી છે. એટલે આ ઐતિહાસિક વાતની અંદર ગુજરાતના કોઈ ઘર કે કોઈ વ્યક્તિ એવા ન હોય કે જેના સુધી આ વાત ન પહોંચે. ને ખાસ તમારી બધા મિત્રોની ફરજ એ બને છે કે આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરી અને વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડો, જેથી કરીને તમામ લોકો છે એ વાતને સમજી શકે અને આ વાતથી સાવધાન રહી શકે. સાથે હવે જે વાવાઝોડા વિશે મારે આપણે સમજાવવાનું છે કે ગુલાબ વાવાઝોડું અને શાહીન, ત્યારે હું આપને જણાવી દઉં કે સૌ પ્રથમ અન્ય મીડિયાની પહેલા ન્યૂઝ 18 આપણે જાહેરાત કરી હતી કે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં બંને સાઈડ એક એક વાવાઝોડાનો ખતરો છે એ આપણે ગુજરાત તરફ રહેલો છે. ત્યારે બંગાળની ખાડીની અંદર એક ડિપ્રેશન બન્યું, જેવી રીતે ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી વાવાઝોડું કઈ રીતે બને એ સિસ્ટમ મારે આપને સમજાવવી છે. એની અંદર એવું હોય છે કે દરિયામાં કોઈ પણ જગ્યાએ 27 ડિગ્રી કરતા તાપમાન ઊંચું જાય એ જગ્યા ઉપર ઉત્તર અને પૂર્વની હવાઓ મળતી હોય, સાથે ત્યાં કોઈ ભેજ એકઠો થાય ત્યાં વરસાદી સિસ્ટમ બને, વરસાદી સિસ્ટમ બને, લો પ્રેશર બને, ત્યારબાદ વેલમાર્ક સિસ્ટમ બને, વેલમાર્ક છે એ વધુ મજબૂત થાય, એટલે વધુ મજબૂત થઈને ડિપ્રેશન બને. હવે જ્યારે ડિપ્રેશન વધુ મજબૂત થાય તો એમાંથી ડીપ ડિપ્રેશન થાય, ડીપ ડિપ્રેશન જ્યારે મજબૂત થઈ જાય ત્યારે એ સાયક્લોન બની જાય. આ સ્થિતિ છે બંગાળની ખાડીમાં થોડા દિવસ પહેલા જોવા મળી. હવે જે મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે 13 દેશની કમિટી વાવાઝોડાના નામ આપે છે, એમાં આ વાવાઝોડાનું નામ આપવાનું નંબર હતો પાકિસ્તાનનો, જેણે અગાઉથી નામ સિલેક્ટ કરેલું હતું ગુલાબ, એ ગુલાબ નામ આપ્યું. હવે આ સાયક્લોન છે એ આપણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચેથી, એટલે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ઉપર લેન્ડ કર્યું, ત્યાંથી ભારતની અંદર આની એન્ટ્રી લીધી છે. પણ જે કોઈ પણ સાયક્લોન હોય ને જેટલું દરિયામાં પ્રવાસ કરે ને એટલું વધુ ને વધુ મજબૂત બનતું જાય છે, પણ જ્યારે જમીન ઉપર એનું લેન્ડિંગ થઈ જાય ને પછી એ ધીમે ધીમે કમજોર પડતું હોય છે.
પણ આ સાયક્લોન એક લેન્ડિંગ થયા પછી લાંબા પ્રવાસ પછી કમજોર પડ્યું છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આની આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ઉપર ગુલાબ વાવાઝોડું લેન્ડ થયું. લેન્ડ થતાની સાથે ઉત્તર પશ્ચિમ તરફ આની ગતિ કરી, લેન્ડિંગ વખતે આની જે સ્પીડ હતી એ 75 થી લઈને 80 સુધીની સ્પીડ હતી, અને એને જે ગસ્ટિંગ હોય છે, ઝટકાના પવન જે હોય છે, એ 90 થી લઈને 95 સુધીના જોવા મળ્યા. એટલે એકંદર આ જે લેન્ડિંગ હતું એ પણ એક થોડુંક વધારે સ્પીડમાં હતું. એ લેન્ડ થયા પછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણું બધું નબળું પડી ચૂક્યું હતું. હવે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી નબળું પડી અને જ્યારે પણ આની ગુજરાતમાં એન્ટ્રી લીધી ત્યારે ગુલાબ સાયક્લોને પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું હતું. ત્યારે હું આપને જણાવી દઉં છું 28 તારીખે સવારથી લઈને બપોરના સેશનની અંદર આ ગુલાબ સાયક્લોને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાંથી આપણે એન્ટ્રી લીધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર વચ્ચેની સાઈડથી એન્ટ્રી લીધી છે. જ્યારે એન્ટ્રી લીધી ને ત્યારે સાયક્લોન નતું રહ્યું. મેં આપને શરૂઆતમાં જણાવ્યું ને કે ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન આ જે સ્ટેજ આગળ વધતા હોય પણ જે એ સ્ટ્રોંગ બને એમ આગળ એના સ્ટેજ આવે છે, પણ જેમ કમજોર પડે ને એટલે રિવર્સ થાય. રિવર્સ થયું એટલે ગુજરાતમાં પહોંચ્યું ને ત્યાં સુધીમાં સાયક્લોનમાંથી ડીપ ડિપ્રેશન થયું, અને ડીપ ડિપ્રેશન થઈ અને ગુજરાત ઉપર આગળ ચાલ્યું ત્યાર પછી ડિપ્રેશન થયું. ડિપ્રેશનમાંથી વેલ માર્ક અત્યારે થઈ ચૂક્યું છે. અત્યારે આપણે ગુજરાત ઉપર જે છે એક પ્રકારનું વેલ માર્ક અથવા તો એક લો પ્રેશર આપણે ગણી શકીએ, અથવા વેલ માર્ક લો પ્રેશર પણ આને કહી શકાય છે. એટલે આની અંદર જે ચક્રાવો ફરે છે એ ચક્રાવાને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર 35-40 ની સ્પીડનો પવન જોવા મળી રહ્યો છે. એટલે મોટાભાગના વિસ્તારમાં જે 35-40 ની સ્પીડનો પવન જોવા મળતો હશે એ વિસ્તારના લોકોને હજી પણ એવો ખતરો હશે કે કદાચ રાત્રે અથવા તો આવતીકાલ સુધીમાં પવનની સ્પીડ વધશે અને અમારા ઉપર ખતરો વધારશે. ત્યારે હું આપને જણાવી દઉં છું કે હવે જે આ ગુલાબ સાયક્લોન જે વેલમાર્ક લો પ્રેશરમાં આપણી ઉપર છે એમાં પવનની સ્પીડમાં હવે વધારો નહીં થાય. એટલે કોઈ પવનની સ્પીડથી ડરવાનું નથી. ડરવાની વાત છે એ પણ હું સમજાવીશ, પણ હવે ધીમે ધીમે આ આગળ વધે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. પણ અત્યારે આ જે લોકેશન બતાવી રહ્યા છે એમાં આજે રાતથી, હવે જે આપણી વાત છે ને અહીંયા સંધ્યાબેન હું વચ્ચે છોડીશ કે સાયક્લોન જે આપણે વેલમાર્ક થયું છે પણ હવે સાહિન છે એના તરફ આપણે જવું છે. પણ સાયક્લોનને આપણે ગુજરાત પહોંચાડ્યું છે, હવે ગુજરાત પહોંચાડ્યું ગુજરાતમાં શું અસર કરી અને પછી સાહિન તરફ જશે એની વાત કરવી છે. હવે ગુજરાત પહોંચી ગયું છે, વેલમાર્ક લો પ્રેશર છે, ગુલાબ નામ એનું નષ્ટ થઈ ગયું છે, હવે વેલમાર્ક છે. હવે આની જે રીતે આજે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં, કચ્છના પણ ઘણા બધા ભાગોની અંદર અત્યારે જે એક વરસાદના રૂપમાં અસર જોવા મળી છે એની અંદર આજની તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો. જે આપણે ગયા લાઈવની અંદર વાત કરી હતી ને કે 7 ઇંચ કરતા વધારે એવો વરસાદ આજે 8 ઇંચ 9 ઇંચ એવા વરસાદ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે. એટલે આને ભારેથી અતિ ભારે વરસાદની કેટેગરીમાં આપણે મૂકી શકીએ. હવે વાત છે આજે રાત્રે અને કાલ બપોર સુધીનું સેશન જે દક્ષિણ ગુજરાત ઉપરથી ધીમે ધીમે આ સૌરાષ્ટ્ર તરફ ખસ્યું. દક્ષિણ ગુજરાત હવે છે ને ધીમે ધીમે ભયમાંથી મુક્ત થયું છે, એટલે દક્ષિણ ગુજરાતના લોકો માટે કોઈ ખતરો નથી. વાત છે મધ્ય ગુજરાતના અમુક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છની. ત્યારે હું આપને જણાવી દઉં, ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે આજે રાત્રે અને કાલે બપોર સુધી. કાલે બપોર સુધીની અંદર ગુજરાતના અથવા તો સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા કે ઘણા બધા તાલુકાની અંદરથી આપણે ન સાંભળવાની ઈચ્છા થાય એવા સમાચાર સાંભળવા મળી શકે છે. કેમ કે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, ક્યાંય ને ક્યાંય નુકસાનીનો વરસાદ થવાનો છે, અથવા તો ખેડૂતો માટે પણ આપણે કહી શકીએ કે આ છેલ્લો વરસાદ છે અને છેલ્લો વરસાદ તોફાની વરસાદ, ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ, અથવા તો ખેડૂતોએ ચોમાસા દરમિયાન જે મહેનત કરી હતી, મહેનત કરીને ખર્ચ કરી અને પોતાનો ખરીફ પાક તૈયાર કર્યો હતો, આ ખરીફ પાક ઉપર આજની રાતમાં પાણી ફરી વળવાનું છે, આ ટાઈપનો વરસાદ જોવા મળશે. તો બહુ ચિંતાજનક આ સમાચાર છે. કારણ કે પરેશભાઈ આપણે પહેલા પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, જામનગરમાં જે 13મી તારીખે પૂર આવ્યું હતું, રાજકોટ, જામનગર અને જૂનાગઢ, ગીર સોમનાથ તમામ જે વિસ્તારો છે તેને અસર કરી હતી, અને ફરી એક વખત આ જ અશુભ સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્ર માટે. જી ચોક્કસથી સંધ્યાબેન, આજની રાત અને આવતીકાલે બપોર સુધીનું જે સેશન છે આ સેશન ખૂબ ભયાનક છે. હું તો એક હવામાન નિષ્ણાત તરીકે ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે મારા જીવનકાળની અંદર આવા સમાચાર મારે આપવાનો વારો આવે
આવી કોઈ સિસ્ટમ ન આવે તો હું વધારે આનંદમાં રહું, કેમ કે વરસાદની માહિતી આપવી એક સારી વાત છે, લોકોને એડવાન્સમાં જાણ કરવી, લોકોને સાવચેત કરવા એક સારી વાત છે, પણ ભયંકર કે ખેડૂતોને નુકસાન થાય, અન્ય લોકોને નુકસાન થાય, ગુજરાતને નુકસાન થાય, ગુજરાતની જનતાને નુકસાન થાય, આવા સમાચાર આપવા એ કોઈની પણ ઈચ્છા ન થતી હોય, ન મારી ન તમારી ન અન્ય લોકોની. પણ આપણે મજબૂર છે, આ એક કુદરતી શક્તિ છે ને કુદરતી શક્તિનો સામનો કરવો, એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અથવા તો હું એમ પણ કહું કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપત પડે સો ઉદ્દમ કીજીએ, ઉદ્દમ વિપત ને ખાય. આપણી સામે ગુજરાતના દ્વાર ખટખટાવતી આ વિપત છે, આ વિપત સામે આપણે લડવાનું છે, આ વિપતને માત આપવાની છે, કેવી રીતે આપવાની છે એ પણ સમજાવવાનું છે. હવે આજની રાત અથવા તો આવતીકાલે બપોર સુધીમાં જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, આમ જોવા જઈએ ને તો તમામ વિસ્તાર આવી જાય, સાથે સાથે રાજકોટ, આ તમામ વિસ્તારોની અંદર વધુ વરસાદની માત્રા જોવા મળશે. જેમાં ગીર સોમનાથ એની અંદર પણ આવતીકાલે વહેલી સવારથી લઈને બપોર સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ભાવનગર અને બોટાદની અંદર આજે રાત્રે સાવધાન રહેવાની જરૂર છે, નીચાણવાળા વિસ્તારમાં લોકોએ ન જવું, ન રહેવું, કાચા મકાનમાં ન રહેવું, કેમ કે પવનની સ્પીડ ભાવનગર બોટાદની અંદર નોર્મલ આસપાસ હશે, પણ વરસાદની માત્રા ક્યારે કેવો વરસાદ પડી જાય એ કહી શકવું અઘરું છે, કેમ કે સામાન્ય વરસાદ નહીં હોય. બોટાદ કે ભાવનગરમાં જો આજે રાત્રે વરસાદ જોવા મળશે તો ભારેથી અતિ ભારે વરસાદ હશે. સાથે જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અબડાસા એટલે કે નલિયા છે, માંડવી છે, ગાંધીધામ છે, કંડલા છે, આ તમામ વિસ્તારો છે, આમાં પણ આવતીકાલે બપોર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. રાજકોટ અને જુનાગઢ આ વિસ્તાર એવા છે આમાં પણ ભારે વરસાદ છે પડી શકે. એટલે સંધ્યાબેન, કાલે બપોર સુધીનું સેશન હશે એ સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આફત સર્જી દે એવો કોઈ જગ્યાએ વરસાદ પડશે અથવા તો કોઈને કોઈ વિસ્તારમાંથી આપણે ભયંકર વરસાદના સમાચાર સાંભળવા મળે એ ટાઈપની સિસ્ટમ આપણી ઉપર અત્યારે સક્રિય છે. હવે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર તબાહી મચાવી અને જે આગળ વધશે, જો કે આપણે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી રહી છે, ઘણા બધા મિત્રોના સવાલો છે, તમામ મિત્રોના સવાલ લેવા છે. મિત્રો થોડી રાહ જોજો, આપણી વાત છે કમ્પ્લીટ કરી, તમારા તમામ સવાલ તરફ આવવું છે, તમામ મિત્રોના સવાલના જવાબ આપવા માટે હું સંધ્યાબેન અને ન્યૂઝ 18 છે એ બંધાયેલા છે તમારા માટે, જ અહીંયા બેઠા છે. હું મારી વાત કમ્પ્લીટ કરીશ ત્યારે હું આપને જણાવું છું કે આ તમામ વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં જે અસર થશે અને આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે, એટલે જામનગર, કચ્છ અને દ્વારકા ઉપર થઈ અને અરબી સમુદ્રની અંદર એન્ટર થશે. હવે વાત છે કે જે વાવાઝોડામાંથી ડીપ ડિપ્રેશન થયું, ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન થયું, ત્યારબાદ વેલમાર્ક, લો પ્રેશર, જે કઈ એની કેટેગરી રિવર્સ થઈ હતી એ આ દરિયામાં ઉતરશે ને એટલે ફરીથી પાછું ઇન્ટેન્સિફાઈ થશે. ઇન્ટેન્સિફાઈ એટલે સ્ટ્રોંગ થશે, દરિયાની અંદર એને અનુકૂળ વાતાવરણ મળી જશે, અનુકૂળ ભેજ મળી જશે, અને અત્યાર સુધીમાં કોઈ સાયક્લોન, કોઈ સિસ્ટમને સાયક્લોનમાં પરિવર્તિત થવામાં જે સમય ન લાગ્યો હોય એટલો ઓછો સમય, સૌથી ઓછા સમયની અંદર આ સિસ્ટમ છે એ દરિયામાં ઉતરતાની સાથે જ એક સાયક્લોનનું સ્વરૂપ લઈ લેશે, કેમ કે એને ભેજ પૂરતી માત્રામાં મળી જશે, અનુકૂળ વાતાવરણ મળી જશે. એટલે કચ્છ, જામનગર અને દ્વારકા ઉપર થઈ અને આ સિસ્ટમ દરિયામાં ઉતરશે ત્યાં ફરીથી ધીમે ધીમે તાત્કાલિક ધોરણે વેલમાર્કમાંથી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બાદ આ સાયક્લોન બની જશે. એટલે હવે હું આપને સાહિન વિશે માહિતી આપવા માંગુ છું, કેમ કે પેલું બંગાળની ખાડીમાંથી આવ્યું હતું એનું નામ હતું ગુલાબ, અને આ સાયક્લોન, સાયક્લોનમાંથી ડિપ્રેશન થઈ અને લો પ્રેશર થઈ ગયું હતું એટલે ગુલાબ ખતમ થઈ ગયું છે. પણ જો આ સિસ્ટમ પાછી અરબી સમુદ્રમાં જાય અને એ પાછું સાયક્લોન બને તો એને નવું નામ આપવું, આ એક પ્રોટોકોલ છે, આ એક રૂલ્સ છે, એટલે એને નામ આપવામાં આવશે સાહિન. સાહિનની કોઈ નવી સિસ્ટમ નથી આવતી, ઘણા બધા લોકો છે કે એને કે ગુમરાહ થઈ રહ્યા છે કે આ એક ગુલાબ સાયક્લોનનો ખતરો ટળ્યો નથી, બીજી સિસ્ટમ આવી છે, સાહિન સાયક્લોન છે, કોઈ બીજી સિસ્ટમ નથી, એક જ સિસ્ટમમાંથી બે સાયક્લોનના નામ, પણ વેધર ફોરકાસ્ટ એજન્સીઓના અમુક નિયમ મુજબ એક સાયક્લોનના બે નામ પણ રાખવામાં આવતા હોય છે. એક સાયક્લોન છે એ નિષ્ક્રિય થઈ જાય
અને એક સિસ્ટમમાંથી બીજું સાયક્લોન બને તો એને આપણે શાહીન નામ આપવાનું હોય છે. એટલે આ સાયક્લોન જે શાહીન છે ને એ તાત્કાલિક ત્યાં ડેવલપ થઈ જશે અને લગભગ પહેલી તારીખ સુધીમાં આ શાહીન સાયક્લોન છે આપણે કચ્છ જામનગર અને દ્વારકા આસપાસના દરિયામાં કરાચીથી પાકિસ્તાનના કરાચીથી 200 કિલોમીટર અંદર દરિયામાં એ લોકેશન ઉપર આ સાયક્લોન બની જશે. એને નામ આપવામાં આવશે શાહીન. શાહીન નામ છે એ કતાર દેશ આપવાનું છે. હવે સાથે સાથે ન્યૂઝ 18 ના જે આપણા પરિવાર મિત્રો છે, દર્શક મિત્રો છે, એ સૌથી પહેલા વાવાઝોડાની હવામાનની માહિતી મેળવે છે. એટલે સાથે મારે આવનારા સમયની એક બીજી વાત વચમાં કરી દેવી છે. આપણે જે દર વખતે બધાથી એડવાન્સમાં સાયક્લોનના નામ આપીએ છીએ ને ત્યારે આપને જણાવી દો કે આ શાહીન સાયક્લોન જતું રહેશે, પછી જો કોઈ સાયક્લોન બનશે આ વર્ષે અથવા આવતા વર્ષે એને સાઉદી અરેબિયા નામ આપશે અને એનું નામ હશે જોવાદ. હવે પછીના શાહીન પછીના સાયક્લોન નું નામ જોવાદ હશે અને સાઉદી અરેબિયા એને નામ આપશે. આ એક ન્યૂઝ 18 ના પ્લેટફોર્મ પરથી ગુજરાતીઓ છે સૌ પ્રથમ વખત આ સાંભળી રહ્યા છે. અત્યાર સુધીમાં નો કોઈ સંભળાવ્યું હશે અથવા તો એક બે દિવસમાં કદાચ આપણી કોફીથી પછી કોઈ સાંભળશે. પણ ત્યારે હું આપને જણાવી દઉં છું કે હવે આ શાહીન સાયક્લોન છે ને એ ગુજરાતને કેટલી અસર કરી શકશે એ ખૂબ જાણવું જરૂરી છે. કેમ કે કચ્છ જામનગર અને દ્વારકા ઉપરથી દરિયામાં સાયક્લોન બનશે, એ સાયક્લોન ફરીથી પાછું પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. એટલે પાકિસ્તાનના દરિયા કિનારે ત્યારબાદ ઈરાન અને ઓમાન સુધી ટર્ન મારીને જઈને ઓમાન પાસે જઈને આ સિસ્ટમ શાંત થઈ જશે, ત્યાં નિષ્ક્રિય થઈ જશે, પછી કોઈ સિસ્ટમ નહીં હોય. પણ જયારે આ દરિયામાં ઉતરીને સાયક્લોન બનશે ને ત્યારે કચ્છ દ્વારકા અને ઓખા જામનગર એટલા વિસ્તારની અંદર પવન સાથે વરસાદ અને પવનની સ્પીડ પણ બહુ વધારે નહીં, લગભગ 40-45 ની આસપાસનો પવન રહી શકે છે. એટલે પવન સાથે વરસાદ છે દ્વારકા ઓખા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાની અંદર જોવા મળશે. જોકે આવતીકાલે બપોર સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તાર એવા હશે કે વરસાદની જે અસર છે એમાંથી મુક્ત થઈ જશે. જેવી રીતે ઘણી બધી સંસ્થાઓની અલગ અલગ આગાહી જોવા મળે છે, આવનારા 4-5 દિવસ સુધી આપણે વરસાદની આગાહી સાંભળતા હશે. અમારું જે આજનું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ આવતીકાલે રાત સુધીમાં ગુજરાતના લગભગ 75% વિસ્તાર એવા હશે જે વરસાદની અસરમાંથી મુક્ત થઈ જવાના છે, વરસાદના ખતરાની બહાર આવી જવાના છે. પણ દ્વારકા ઓખા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો એવા હશે જે પહેલી તારીખે રાત્રે, આવતીકાલે 30 તારીખે નહીં પણ પહેલી તારીખે રાત્રે એ વિસ્તારો છે એ વરસાદની અસરમાંથી મુક્ત થશે. એટલે દ્વારકા ઓખા જામનગર અને કચ્છના ભાગોની અંદર પહેલી તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે, સૌથી વધારે વરસાદ પણ એમાં પડી શકે છે. સાથે બીજા વિસ્તારો છે એ આપણે આવતીકાલે રાત સુધીમાં વરસાદમાંથી મુક્ત થઈ જાય એવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે હું માનું છું કે આપણે જે આ વરસાદની અને વાવાઝોડાની માહિતી આપી છે એમાં તમામ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. જે મિત્રો પાછળથી જોડાયા હોય એ મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને ફરીથી એક વખત રિપીટ કરીને પણ જોઈ લેવો, જેથી કરીને વાવાઝોડા અને વરસાદ વિશેની માહિતી મળી જાય. પણ હવે આપણી ઈચ્છા છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી જે કોમેન્ટ આવી રહી છે સંધ્યાબેન, એ કોમેન્ટના પર આપણે થોડાક જવાબ આપી દેશું. કેમ કે લોકો આપણી રાહ જોઈને બેઠા છે કે અમારા સવાલનો જવાબ ક્યારે મળશે. અને એક એક વ્યક્તિ સતત 5-6 વાર તેઓ કમેન્ટ પણ કરી રહ્યા છે, કારણ કે તેમને એમ છે કે તેમનો સવાલ જો ફરીથી આવે તો કદાચ આપણે ધ્યાને દોરાય અને આપણે એ સવાલ પૂછીએ. તો હું તમામ લોકોને જણાવી દઉં કે હું તમામ લોકો જે સવાલ કરી રહ્યા છે અથવા તો જે કમેન્ટ કરી રહ્યા છે આપણે હું સતત એ ફ્લેશ કરી રહી છું, એટલા માટે કારણ કે એ લોકોને પણ ખ્યાલ આવે કે મારા ધ્યાને આ તમામ કમેન્ટ આવી ગઈ છે અને પરેશભાઈ પણ તેનો જવાબ જરૂરથી આપશે. સૌથી વધારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર આ તમામ જગ્યાઓથી કમેન્ટ આવી રહી છે. ત્યાં કેવો વરસાદ રહેશે, વાવાઝોડાની જે અસર છે, સાયક્લોનની જે અસર છે તે કઈ રીતે રહેવાની છે આ વિસ્તારમાં, કારણ કે સૌરાષ્ટ્રની તમે શરૂઆતમાં જ વાત કરીને સૌ એક ક્યાંક એક ડરનો માહોલ, જો કે આપણે ડર ઉભો કરવા નથી ઈચ્છી રહ્યા કોઈનામાં કોઈને માટે પણ, પરંતુ એક સાવચેત કરવા ઈચ્છી રહ્યા છે. અને પરેશભાઈની પણ એ જ ઈચ્છા છે કે સૌ લોકો પહેલાં સાવચેત થઈ જાય, કારણ કે રાત્રે અડધી રાત્રે જ્યારે આ વાવાઝોડું આવતું હોય, પવન ફૂંકાતો હોય છે ત્યારે ગંભીર પરિસ્થિતિ પેદા થતી હોય છે. લોકો ના ઘરમાં રહી શકે છે, ના ઘરની બહાર, એટલા માટે જ અત્યારથી જ તમામ લોકોને સાવચેત કરી રહ્યા છે પરેશભાઈ. એટલે ફરી વખત એ સૌરાષ્ટ્રના વિસ્તારો ને ટાંકીને કહી દેશો જેથી તમામ લોકો જે સૌરાષ્ટ્રના લોકો જોડાયેલા છે તેમને ફરી વખત ખ્યાલ આવી જાય. બિલકુલ, તમામ વિસ્તારના નામ લઈ લેશું, એમાં વિછીયા હોય, બોટાદ હોય વગેરે તમામ વિસ્તારની આપણે વાત કરી લેશું. અને સાથે હું આપને જણાવી દઉં કે જેવી રીતે મેં આપને શરૂઆતમાં જણાવ્યું પાછળથી મિત્રો જોડાયા હશે તો કદાચ ખ્યાલ નહીં હોય,
વાવાઝોડું છે એ આપણી ઉપર નથી આવી રહ્યું. મેં આપને જણાવ્યું કે ગુજરાત વાવાઝોડું છે, ગુજરાત પહોંચીને એનું અસ્તિત્વ ગુમાવ્યું છે, પણ એ જે સિસ્ટમ છે ને એટલી મજબૂત છે કે જે આપણે પવન કરતા વરસાદનો ખતરો વધારે છે. કેમ કે નીચાણવાળા વિસ્તારમાં જેવી રીતે 10-12 દિવસ પહેલા, 13 દિવસ પહેલા જામનગરની અંદર વધારે વરસાદને કારણે જે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ને, એ ટાઈપની સ્થિતિ ન સર્જાય એ માટે આપણે સાવચેત રહેવાના છે. પછી એની અંદર બોટાદ હોય, ભાવનગર જિલ્લો છે, ભાવનગર જિલ્લાના લગભગ વિસ્તારો, ત્યારબાદ વિછિયા છે, પાળિયાદ છે, મોરબી જેવા વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તાર છે, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, જામનગર છે, રાજકોટ છે, આ તમામ વિસ્તારો સાથે ગીર સોમનાથ, પોરબંદરના ભાગો છે, દ્વારકાના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ. પણ આ જે સામાન્ય કરતા વધારે વરસાદ હશે કોઈ જગ્યાએ 4 ઇંચ, 5 ઇંચ, 7 ઇંચ, 8 ઇંચ, પણ આ જે સૌરાષ્ટ્રના ભાગોના મેં નામ આપ્યા છે કે સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, અને એમાં પણ જુનાગઢ, ગીર સોમનાથ અથવા તો પોરબંદર, દ્વારકા, જામનગર ને રાજકોટ, આ જિલ્લા જે એવા છે, આ 3-4 જિલ્લામાંથી કોઈ જગ્યાએ એવું પણ બનશે કે ત્યાં 10 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ પડી શકે છે. કેમ કે 2 દિવસ પહેલા જ સંધ્યાબેન આપણે News18 ના પ્લેટફોર્મ ઉપરથી જાહેરાત કરી હતી કે 10 ઇંચ અથવા એનાથી વધારે. એમાં આપણે જામનગરનો પણ ઉલ્લેખ કરેલો હતો કે જામનગરની અંદર ગયા અઠવાડિયે 25 ઇંચ આસપાસના વરસાદ પડ્યા, પણ આમાં 25 ઇંચ નહીં પણ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડીએ તેવી સંભાવનાઓ રહેલી છે. અને 10 ઇંચ કરતા જો કોઈ વિસ્તારની અંદર વધુ વરસાદ પડે, એ પણ 3-4 કલાક કે 5 કલાકની અંદર પડે, ત્યારે ચોક્કસથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખતરો હોય છે. ત્યારે આપણે આપણે સાવચેત કરીએ છીએ, સાવધાન કરીએ છીએ લોકોને કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં હોય, કાચા મકાનમાં હોય, એવા લોકોએ સાવધાન રહેવાનું છે. કેમ કે કોઈ પણ વિસ્તારની અંદર, આ જે જિલ્લાઓના નામ બતાવ્યા ને, એમાં કોઈ પણ જિલ્લો કે કોઈ પણ તાલુકાની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. સુરેન્દ્રનગર હોય, સુરેન્દ્રનગરનું પાટડી છે, આ પણ જો કે વેધર ફોરકાસ્ટના નિયમ મુજબ સુરેન્દ્રનગર છે ને, એને અમારે ઘણી વખત સંધ્યાબેન કચ્છમાં સામેલ કરવું પડે, ઘણી વખત સૌરાષ્ટ્રમાં લેવું પડે, ઘણી વખત મધ્ય ગુજરાત સાથે જોડવું પડે, કેમ કે બધાની વચ્ચે છે. પણ આ સિસ્ટમને અંદર સુરેન્દ્રનગર છે એ સૌરાષ્ટ્રની સાથે જોડાયેલું છે, સૌરાષ્ટ્રને જે વરસાદની અસર થવાની છે એવી જ અસર છે એ સુરેન્દ્રનગરને થશે, મધ્ય ગુજરાત સાથે આપણે નથી જોડતા. કેમ કે આ સિસ્ટમ છે એ મુજબનો ટ્રેક ઉપર ચાલી રહી છે. એટલે આજે રાત્રે અને આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના લગભગ જિલ્લાઓ, કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો, પછી સુરેન્દ્રનગર, મોરબી, માળિયા, મિયાણા હોય અથવા તો એની આસપાસના વિસ્તારો, તમામ વિસ્તારોને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અત્યારની વાત કરવા જઈએ તો આજની તારીખ સુધી, અને એમાં પણ 2021ના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ હું માનું છું, અને છેલ્લી સિસ્ટમની અંદર જે જે વિસ્તારમાં વરસાદ પડ્યા, પોરબંદર, દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને અન્ય પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ખરીફ પાકને આજની તારીખે, આજે 29 સપ્ટેમ્બર 2021ના રોજ મોટામાં મોટું નુકસાન થયું છે, અને હજી પણ આવતીકાલ સુધી વરસાદની શક્યતાઓ છે. એટલે આવતીકાલ સુધીમાં આ વરસાદને કારણે ખરીફ પાક છે ક્યાંય ને ક્યાંય ફેલ જાય, નિષ્ફળ જાય આવી શક્યતાઓ છે. એટલે ખાસ આ ખેડૂતો માટે એક દુઃખના સમાચાર છે, અથવા તો આફતનો મેઘો વરસવાનો છે, અને આ આફત છે એ ખેડૂતોનો ભોગ લે એ ટાઈપની પરિસ્થિતિ સર્જાણી છે. એટલે સૌથી વધારે નુકસાન છે એ ગુજરાતની અંદર ખેડૂતોને થયું છે, અને હજી પણ આવનારા દિવસમાં આ વરસાદ કન્ટિન્યુ રહે તો આ છે આ નુકસાની છે એ ખેડૂતોને ભોગવવી પડે. વાત છે ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે જોવા જઈએ સંધ્યાબેન તો એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. આ સિસ્ટમ જે રીતે આવી છે ને, આનો ટ્રેક પણ એ રીતે છે, દક્ષિણ ગુજરાત થઈ અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરથી પસાર થઈ રહી છે. એટલે ઉત્તર ગુજરાતને જેટલો લાભ સૌરાષ્ટ્રને મળ્યો ને, એટલો ઉત્તર ગુજરાતને નથી મળ્યો. જોકે સૌરાષ્ટ્રની અંદર આ લાભ ન ગણી શકાય, નુકસાની ગણી શકાય, પણ ઉત્તર ગુજરાતની અંદર પણ હજી આવનારા 2 દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતાઓ આપણે માનીને ચાલવાનું છે. ઉત્તર ગુજરાતને આપણે ડેન્જર ઝોનમાં નથી ગણતા, સામાન્ય વરસાદ છે ઉત્તર ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. જી બિલકુલ, સતત સવાલ આવી રહ્યા છે અને જેવું જ હું ક્લિક કરવા જઉં છું એની સાથે જ બીજી 5-7 કમેન્ટ પણ આવી રહી છે, એટલે હું એ કમેન્ટ પણ ક્લિક નથી કરી શકતી, કારણ કે ઘણા બધા લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને તેઓના સવાલ એ છે. ખાસ કરીને મગફળીને લઈને ઘણા બધા સવાલ આવી રહ્યા છે, કારણ કે જે ખેડૂતોએ મગફળી વાવી છે તે ખેડૂતોની ક્યાંક ફેલ થઈ ગઈ છે, ક્યાંક તેઓ હવે તેને ઉખાડવા માટે ઈચ્છી રહ્યા છે, એટલે તેઓ પૂછી રહ્યા છે કે આ સમય કેવો ખેતી માટે, મગફળી માટે કેવો સમય રહેશે?
ચોક્કસથી સંધ્યાબેન, કેમ કે આની અંદર છે ને લોકોનો અત્યારે એક જ સવાલ હશે કે પરેશભાઈ વરસાદ બંધ ક્યારે થશે. મોટા ભાગના ખેડૂતોની ચિંતા આજ છે કે વરસાદ બંધ ક્યારે થશે. ત્યારે હું આપને જણાવી દઉં, મેં થોડી વાર પહેલા જણાવ્યું ને એમ ગુજરાતના 75% આસપાસના વિસ્તારો છે એ આવતીકાલે 30 તારીખે મોડી રાત સુધીમાં વરસાદમાંથી મુક્ત થઈ જશે. દ્વારકા, ઓખા, જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે એ છે 1 તારીખે સાંજ સુધીમાં વરસાદની અસરમાંથી મુક્ત થશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 30 તારીખે મોટા ભાગના વિસ્તાર છે એમાં વરસાદ વિરામ લઈ લેશે, વરસાદમાંથી મુક્તિ મળશે. અને જે આપણે પશ્ચિમ ગુજરાતના ભાગો છે જેમાં દ્વારકા, ઓખા, જામનગર અને કચ્છ, એને 1 તારીખે વરસાદમાંથી મુક્તિ મળી જશે. એટલે વરસાદ છે બહુ લાંબા દિવસ ચાલવાનો નથી. આ હવે માત્ર 24 થી 36 કલાકની મેટર છે, 24 થી 36 કલાક છે એમાં જે આપણે નુકસાની આપણા નસીબમાં લખી હશે એ દરેક ખેડૂતને ભોગવવાનું એક વારો છે. આ એક કુદરતી આફત આપણી સામે ઉભી છે. સાથે હું આપને એ જણાવી દઉં કે મગફળી છે સંધ્યાબેન, મોટા ભાગના ખેડૂતો એવા હતા કે જેમાં 90 દિવસે પાકતી મગફળી હતી એ મગફળી છે જમીનમાં ઉગવા લાગી છે. એ મગફળીની અંદર ખૂબ મોટું નુકસાન છે. ઘણા બધા ખેડૂતોએ 120 દિવસ વાળી મગફળી વાવી હશે. જે મગફળી હોય હવે 1 તારીખ સુધીમાં સંપૂર્ણ વિસ્તાર છે, સંપૂર્ણ ગુજરાત વરસાદની અસરમાંથી મુક્ત થઈ જાય, પછી જયારે પણ ખેતરમાં આપણે ખેડૂતો જઈ શકે, મગફળી રાપલી શકે આ ટાઈપનું વાતાવરણ થાય, પછી ગમે ત્યારે રાપલીના પણ, કેમ કે આ સિસ્ટમ 2021ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ છે. આ સિસ્ટમ આપણી ઉપરથી 24 કે 36 કલાકમાં પસાર થઈ જશે. ત્યારબાદ કોઈ મોટા વરસાદ કે ભારે વરસાદની શક્યતાઓ નથી. 1 થી 10 ઓક્ટોબરમાં જે વરસાદો હશે એકદમ છૂટા છવાયા, જ્યાં પડશે ત્યાં 1 કે 1.5 કલાક માટે હશે, અને એ પણ છૂટા છવાયા હશે, સામાન્ય હશે. ગાજવીજ સાથે જે એન્ડના થંડરસ્ટોર્મ થતા હોય એ થંડરસ્ટોર્મ જોવા મળશે. એટલે 1 થી 10 ઓક્ટોબરના થંડરસ્ટોર્મ કે છૂટા છવાયા વરસાદથી કોઈ ડરવાની જરૂર નથી. 36 કલાક બાદ આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈએ પછી ખેડૂતો છે એમાં ખાસ કરીને આપણે મગફળીનો પાકને જે આપણે રાપલવાની હોય છે, હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે એ આપણે કરી શકીએ. આ વાત ચોક્કસ છે સંધ્યાબેન. બિલકુલ, પાથરા 8 દિવસથી પલાળે છે ને, હવે વરસાદ ક્યારે બંધ થશે? એટલે લોકો હવે ખમૈયા પુકારી ગયા છે કે બસ હવે ભાઈ ખમૈયા કરો, બહુ થયો વરસાદ. કારણ કે જ્યાં પડ્યો છે ત્યાં અવિરત પડ્યો છે. ઉત્તર ગુજરાતના લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે અમારે ત્યાં વરસાદ પડે તો સારું, અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો કહી રહ્યા છે કે બસ હવે તોબા તોબા. બિલકુલ સંધ્યાબેન, વાત એ જ છે ને, જે પાથરા પલળી રહ્યા છે એની અંદર પણ મોટા ભાગના ખેડૂતો એવા હતા કે જે આપણે 17 મે 2021ના રોજ એક સાયક્લોન આવ્યું હતું, તાઉતે સાયક્લોન. અને એક અજુગતી વાત એ છે આ વર્ષે 2021ની અંદર કે આપણે સાયક્લોનથી ચોમાસાની શરૂઆત થઈ, 17 મે 2021ના રોજ સાયક્લોનથી ગુજરાતના ચોમાસાની શરૂઆત થઈ અને અંત પણ જે આ ગુલાબ અને શાહીન સાયક્લોનથી થઈ રહ્યો છે. એટલે આ એક ગંભીર વાત છે, પણ એક જોગાનું જોગ છે, એક સંયોગ છે. એટલે આ જે સાયક્લોનને કારણે ઘણા બધા ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. ગયા વર્ષે એન્ડના વરસાદ સારા હતા, મોટા ભાગના ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા હતી, એટલે ઓરવીને મગફળી વાવેલી હતી. અને આ મગફળી ક્યાંય ને ક્યાંય અત્યારે તૈયાર થઈ ગઈ છે. ટૂંકા ગાળાની મગફળી છે એ પણ વાવણીની હતી, છતાં પણ આપણે અત્યારે તૈયાર થઈ ગઈ છે. એટલે એ લોકોએ આપણે મગફળીના પાથરા કરી દીધા હશે, મગફળી કાઢી નાખી હશે અને એ પાથરા પલળી રહ્યા છે. અને આ પાથરા કોઈ 200-500 હેક્ટરમાં નહીં પણ 1000 હેક્ટરની અંદર પડ્યા છે. ને 1000 હેક્ટરની અંદર 1000 કરોડ રૂપિયાનું નુકસાન છે એ ખેડૂતોનું અત્યારે થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો સંધ્યાબેન, આ એક વરસાદની સાથે મારે એક વ્યવસ્થિત એક સિસ્ટમની વાત આપને કરવી છે કે વેધરના અમુક રૂલ્સ છે જે ગુજરાત માટે 31 ઓગસ્ટ છે ને એ આપણે ચોમાસુ સિઝનની એક છેલ્લી તારીખ આપવામાં આવેલી છે કે 31 ઓગસ્ટ સુધીમાં જે વિસ્તારની અંદર 50% કરતા ઓછો વરસાદ હોય એ વિસ્તારને આપણે સંપૂર્ણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે. એટલે કે દુષ્કાળગ્રસ્તમાં જે ખેડૂતને રાહત પેકેજ આપવાનું થતું હોય તે આપવું પડે છે, અથવા તો જે વિસ્તારની અંદર 31 ઓગસ્ટ સુધીમાં 50% થી લઈને 75% સુધીનો વરસાદ જોવા મળે એને અર્ધ દુષ્કાળગ્રસ્ત ગણી અને અર્ધ દુષ્કાળગ્રસ્તનું આપણે રાહત પેકેજ આપવાનું હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે 31 ઓગસ્ટ સુધીમાં ઘણા બધા જિલ્લા અને ઘણા બધા તાલુકાની અંદર આ પરિસ્થિતિ સર્જાણી છે. ઘણા તાલુકા છે એ સંપૂર્ણ દુષ્કાળગ્રસ્તમાં આવે છે, ઘણા બધા તાલુકા અર્ધ દુષ્કાળગ્રસ્તમાં આવે છે. છતાં પણ આપણે આવી કોઈ જાહેરાત આપણા તંત્ર તરફથી નથી થઈ, ખેડૂતોને એના લાભ મળે એવી કોઈ હજી સુધી જાહેરાત નથી થઈ. એ વાતનું ક્યાંય ને ક્યાંય આપણે દુઃખ હતું અને હવે સપ્ટેમ્બરની અંદર
મેઘો આવ્યો અને આપણે એકદમ નુકસાન કરી દીધું છે કે જે ખેડૂતોએ ઉપરથી એક નુકસાની હતી, ઓછા વરસાદની નુકસાની હતી, એ હવે આપણે અતિવૃષ્ટિના વરસાદની નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે. એટલે હવે જે લોકોએ પાણીની વ્યવસ્થા હતી ને પાક તૈયાર કર્યો હતો એનો પાક અત્યારે પલળી રહ્યો છે, લોકોને નુકસાન થઈ રહ્યું છે. કપાસના પાક છે એ કદાચ વાવણીમાં વાવેલા હતા, કપાસના પાક છે અત્યારે ઢળી ગયા છે, ફ્લાવરિંગ ખરી ગયું છે અને એની અંદર પણ જે કઈ માઇક્રોન્યુટ્રન્ટ્સની ડેફિશિયન્સી હોય એ ડેફિશિયન્સી જોવા મળી રહી છે. એટલે કપાસના પાક ફેલ છે, સોયાબીનનું વાવેતર છે એ પણ ગુજરાતના લગભગ અંદાજિત લગભગ 64,000 હેક્ટરની આસપાસ વિસ્તારની અંદર સોયાબીનનું વાવેતર હતું. આ સોયાબીનનું વાવેતર છે લગભગ 100% ફેલ છે એવું આપણે ગણી શકીએ, સોયાબીનનું વાવેતર સંપૂર્ણ ફેલ. સાથે ડુંગળી છે, આ વર્ષે છેલ્લા 3 વર્ષથી સારા ભાવને કારણે ખેડૂતો ડુંગળી વાવતા હતા. ડુંગળી છે 10 દિવસ પહેલા જે આપણે વરસાદ પડ્યો એ વરસાદને હિસાબે ડુંગળીનું વાવેતર લગભગ 65-70% જેટલું ફેલ થઈ ગયું છે. હવે વાત છે મગફળી, મગફળી છે એ પણ અત્યારે ક્યાંય ને ક્યાંય નુકસાનીમાં છે, એની અંદર પણ કોઈને પાથરા પલ રહે છે અથવા તો કોઈને જમીનમાં હવે ઉગવા લાગી છે અને જો વરસાદ કન્ટિન્યુ ચાલે તો ખેડૂતને એવો ડર છે કે હજી વધારે બગડશે. પણ 24-36 કલાકની અંદર ગુજરાત છે વરસાદની અસરમાંથી મુક્ત થઈ જશે, ત્યાર પછી જે કઈ આપણે નુકસાની હશે અથવા તો જે ગુમાવ્યું તે ગુમાવ્યું, જે બચેલું છે તેને સાચવવાનું છે. આ વાતને આપણે લઈ અને આગળ વધી શકીએ છીએ. બિલકુલ, કારણ કે ગઈકાલે પણ જે મારી ડિબેટ હતી અને પરમ દિવસે પણ ડિબેટ હતી, બિગ ડિબેટ, રાત્રે 8 વાગ્યાનો સમય છે. ખાસ કરીને હું ખેડૂતોના મુદ્દાને લઈને વધારે એમાં ચર્ચા કરતી હોઉં છું. જો ખેડૂતોનો મુદ્દો એ પ્રકારે હોય તો સીધા જ અમે એમાં ચર્ચા કરતા હોય છે અને તેમાં પણ આ જ વાત કરવામાં આવી હતી. કારણ કે જામનગરમાં જે પૂર આવ્યું, રાજકોટ અને ગીર સોમનાથ આસપાસના જૂનાગઢના જે વિસ્તાર છે આસપાસના, ત્યાં અસર કરી હતી, તો તેવા લોકોને રાહત ક્યારે મળશે? આ સવાલ જ્યારે કરવામાં આવ્યો બીજેપી તરફથી એવો કોઈ સ્પષ્ટ જવાબ ન હતો. જો કે આજે એ પ્રકારની વાત કરવામાં આવી છે કે લગભગ 700 કરોડ જેટલા પેકેજની જાહેરાત થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં એ સમાચાર આવ્યા પણ રાત સુધીમાં એવા કોઈ જ પેકેજની જાહેરાત નથી કરવામાં આવી. એટલે આશા રાખીએ કે આવતીકાલે આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવે. એટલે જ્યાં પૂર આવ્યું છે તેની જાહેરાત થાય છે, પણ ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં વધુ વરસાદ પડ્યો છે અથવા તો જ્યાં વરસાદ નથી. કારણ કે જે ખેડૂત આગેવાન હતા, પરમ દિવસે જે ડિબેટ કરી હતી ખેડૂત આગેવાન હતા, તેમણે પણ એ જ મુદ્દો ઉઠાવ્યો કે 28 દિવસથી ઓછો વરસાદ, 28 દિવસ થઈ ગયા અને વરસાદ નથી પડ્યો, તો એવા ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ, ફક્ત પૂર આવ્યું ને ત્યાં જ લાભ મળે એવું પણ ન થવું જોઈએ. એટલે આ તમામ સવાલો અમે ફક્ત આ ડિજિટલ માધ્યમ એટલે ફેસબુક અને યુટ્યુબ પર નથી ઉઠાવતા, ટીવીના માધ્યમથી જરૂર ઉઠાવીએ છીએ. રાત્રે 8 વાગે આપ જોવાનું ન ચૂકશો બિગ ડિબેટ. હું સતત આપને કહું છું ને, આપના કોઈ સવાલ હોય તો જરૂરથી આ કમેન્ટમાં લખજો કે કયા મુદ્દાઓ ડિબેટમાં પણ ઉઠાવવા જોઈએ. કારણ કે ડિબેટમાં અત્યારે તો હું અને પરેશભાઈ ચર્ચા કરી રહ્યા છે, પણ ડિબેટમાં તો બીજેપી કોંગ્રેસ પ્રતિનિધિઓ પણ આવે છે અને આગેવાનો પણ આવે છે, એટલે તેમના તરફથી આપણે સચોટ જવાબ પણ લઈ શકીએ. ખાસ કરીને ખેડૂતોને લઈને આપનો પણ એ ચિંતા હતી પરેશભાઈ કે ખેડૂતોને વળતર મળવું જોઈએ. ચોક્કસથી સંધ્યાબેન, હવે આને આ વાત પર આપણે જો કે અંતમાં આપણો મેઇન મુદ્દો આજની મેઇન ડિબેટ બે સાયક્લોનને લઈને, વરસાદને લઈને, હવામાનને લઈને છે, છતાં એ વાત આપણે અંતમાં ટૂંકમાં સંપૂર્ણ માહિતી હું સાયક્લોનની હવામાનને આપી દઈશ, પણ વચ્ચે આ વાત નીકળી છે એટલે ખેડૂત માટેની મારે એક ચોક્કસ વાત કરવી છે. ખેડૂતો માટે હું ઘણા સમયથી લડું છું, ઘણા સમયથી સરકાર સામે ફાઇટ કરું છું, સરકાર પાસે માંગણી કરીએ, જ્યારે પણ સરકાર આપણે કોઈ આવું પેકેજ આપે અથવા તો યોગ્ય ન્યાય કરે ત્યારે હું અભિનંદન પણ આપતો હોય છે. પણ આજે જે 700 કરોડની વાત તમારી મોઢેથી સાંભળું છું ને, ત્યારે હું સરકારને એક વિનંતી બીજી એ પણ કરું, મહેરબાની કરીને આ જાહેરાત નહીં કરતા, કેમ કે 700 કરોડની જાહેરાત કરવી ખેડૂતોનું અપમાન ગણાશે. 700 કરોડનું નુકસાન નથી, વધારે નુકસાન છે. જેવી રીતે તૌતે સાયક્લોનની અંદર 18,000 કરોડ રૂપિયાનું નુકસાન અંદાજે હતું, એની અંદર 1,000 કરોડ રૂપિયાની જાહેરાત થાય અને એની અંદર પણ હું આપને જણાવી દઉં, ડેટા સાથે આંકડા કોઈને જોતા હોય તો હું તમામ આંકડા આપીશ, પુરાવા આપીશ, ખેડૂતના નામ 7128 ખેડૂતોના એકાઉન્ટ પર તમામ ડિટેલ આપવા માટે તૈયાર છું. જે સરકારે જાહેરાત કરી હતી એની અંદર જેને ઉનાળુ પાક, કેમ કે 17 મે 2021 ના રોજ વાવાઝોડું આવ્યું ને સંધ્યાબેન, ત્યારે ઉનાળુ પાક હતો જેમાં અડદ, મગ અને તલ સાથે આંબાનો બગીચાનો પાક, કેરી ઝાડ ઉપર લાગેલી હતી, વેડવાની બાકી હતી અને એ કેરીનો પાક નુકસાન થયો હતો, ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે જેને ઉનાળુ પાક ફેલ ગયો હશે આવા સંજોગોની અંદર બંધારણના જોગવાઈ મુજબ આપણે 2 હેક્ટર સુધીનું વળતર આપી શકીએ.
ત્યારે એક હેક્ટરે 20,000 રૂપિયા એમ ઉનાળુ પાક ફેલ ગયો હોય ને 40,000 રૂપિયા, બાગ બગીચા જેને ફ્લાવરિંગ ખરી ગયું હોય એને 2 હેક્ટરે 60,000 રૂપિયા, અને સંપૂર્ણ બગીચો ઉખડી ગયો હોય ફેલ ગયો હોય એને 2 હેક્ટરે 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા સુધીની સમથિંગ જાહેરાત કરેલી હતી. એ જાહેરાત કરી દીધા પછી પણ હજારો ખેડૂત એવા છે કે એના ખાતામાં પૈસા નથી આવ્યા, માત્ર ને માત્ર જાહેરાત થઈ છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે. એટલે જો ન જ આપવાનું હોય તો જાહેરાત ન કરવી. વાત છે 700 કરોડની, આ નુકસાન છે 700 કરોડમાં 10% ખેડૂતને પણ નુકસાનીની સહાય આપણે ન આપી શકીએ. નુકસાન ખૂબ મોટું છે. ઉપરથી થોડા દિવસ પહેલા 1110 રૂપિયા મગફળીના ટેકાના ભાવની જે જાહેરાત થઈ છે એ પણ ખૂબ દુઃખદ છે. જેવી રીતે અત્યારે ખાતર મોંઘું થયું છે, જંતુનાશક દવા મોંઘી થઈ છે, મજૂરી ખર્ચ વધારે લાગે છે, બિયારણો મોંઘા છે, 1110 ને જે 10 રૂપિયા જે ભાવ છે ને એની અંદર ખેડૂતોને મોટી નુકસાની છે. સરકારની જવાબદારી બને કે આપણા ગુજરાતની અંદર જેટલું મગફળીનું પ્રોડક્શન આવવાનું છે તે ઓક્ટોબર સુધીમાં આવી જાય છે, અને સરકાર પાસે આંકડા હતા કે આ ઉત્પાદન કેટલા હેક્ટરમાં આવવાનું છે, કેટલા મેટ્રિક ટન આવવાનું છે, આપણી જરૂરિયાત કેટલી છે, આપણી જરૂરિયાતને બાદ કરતા જે વધેલો જથ્થો છે એને જો ચોમાસું દરમિયાન જ એને એક્સપોર્ટની વ્યવસ્થા કરી હોત ને તો આપણે આ કોઈ નુકસાનીના વળતર આપવાની વાત ન આવે ને. ખેડૂતને પોતાની મગફળીના પૂરા 1800 થી 2000 રૂપિયા એક મણ સુધીના મળ્યા હોત ને તો આપણે 700 કરોડના પેકેજ માગેત પણ નહીં, અથવા તો કોઈ દલીલ પણ ન કરે. પણ પરેશભાઈ અહીંયા તો થાય છે એવું, ખેડૂતો બિચારા મહા મહેનતે લોહી પસીનો બધું રેડીને એ મહામૂલો પાક તો પકવે છે, ખેડૂતોને પાક ના પૂરતા પૈસા નથી મળતા, અને જે ગ્રાહકો છે એટલે આપણે જે ઘરે તેલ લાવીએ છીએ આપણને તેલ મોંઘું પડે છે, અને દર એકાદ અઠવાડિયા પછી મહિના પછી આપણે સાંભળીએ છીએ કે સતત તેલના ભાવ વધી રહ્યા છે. એટલે મગફળીમાં ખેડૂતોને મળતું નથી અને શહેરીમાં અથવા તો જે બજારમાં વેચાય છે એ તેલ મોંઘું વેચાય છે, એટલે વચેટિયાઓ ક્યાંક ખાઈ જાય છે, આ સવાલો સતત થતા રહે છે. અંતમાં પરેશભાઈ હવે જણાવી દેશો, કારણ કે સમય ઓછો છે અને મારે અત્યારે હવે ન્યૂઝમાં પણ જવું પડશે, એટલે ફરી એકવાર જણાવી દેશો, સતત તમારા લોકોના સવાલ આવી રહ્યા છે અને એ સવાલને અમે લેવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, કારણ કે હું સતત એક એક સવાલ હું નથી પૂછી રહી, કારણ કે મોટાભાગના સવાલો એક જ જેવા છે અને એનો જવાબ પરેશભાઈ આવરી લે છે. આજની રાત કયા વિસ્તારો માટે ભારે છે, આવતીકાલે શું થવાનું છે? પરેશભાઈ અંતમાં આપનો આ જવાબ. જી સંધ્યાબેન, જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે એમાં બહુ ખતરો નથી. મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે, ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવન સાથે સામાન્ય વરસાદ જોવા મળશે, સાથે દક્ષિણ ગુજરાત છે એ હવે ધીમે ધીમે વરસાદની અસરમાંથી મુક્ત થઈ રહ્યું છે. ખતરો છે તો માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છને છે. એની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લા આવી જાય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, આ તમામ વિસ્તારનો સમાવેશ થાય, સાથે સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર અને કચ્છ, એમાં પણ ખાસ કરીને વધુમાં વધુ વરસાદની જે શક્યતાઓ છે એ સંધ્યાબેન કચ્છના દરિયાઈ કાંઠાના જે તાલુકા નલિયા, ગાંધીધામ, માંડવી છે, કંડલા છે, આ તમામ વિસ્તારોની અંદર વધારે ભારે વરસાદની શક્યતાઓ છે. જામનગર, ધ્રોલ, જોડિયા, પડધરી, રાજકોટ, કાલાવડ, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જુનાગઢ, ગીર સોમનાથ આ બંને જિલ્લા છે એની અંદર પણ આવતીકાલે બપોર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને સાવધાન રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે આજે રાત્રે અને આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેની અંદર કોઈ જગ્યાએ 5-7 ઇંચ, કોઈ જગ્યાએ 10 ઇંચ અને 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ લાગી રહી છે. અને આ સિસ્ટમ છે 2021ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આપણે ગણી રહ્યા છીએ. 24 થી 36 કલાકની અંદર આ સિસ્ટમ આપણી પરથી હટી જશે, પછી આપણે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. છૂટા છવાયા કે ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે, મોટા વરસાદની કોઈ શક્યતાઓ નથી. પણ 24 થી 36 કલાક જે આપણા માટે ખતરો છે તે બહુ ભયંકર વરસાદનો છે. એટલે ખાસ લોકોએ સાવધાન રહેવાનું છે. અને આ જે સિસ્ટમ છે એ જેવી રીતે કચ્છ, જામનગર અને દ્વારકા ઉપર થઈને દરિયામાં પ્રવેશ કરશે, દરિયામાં પ્રવેશ કરતાની સાથે જ ફરી સાયક્લોન બની જશે. પણ એ સાયક્લોન છે એ પશ્ચિમ તરફ ચાલવાથી ગુજરાતને કોઈ ખતરો નહીં હોય, પણ ગુજરાતે 24 થી 36 કલાક છે એ ભારે વરસાદનો સામનો કરવો પડે, આવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પરેશભાઈ આ તમામ માહિતી આપવા બદલ, કારણ કે ઘણા બધા લોકોના જે સવાલ આવ્યા હતા તેની માહિતી આપે આપી છે. અંતમાં જે આ ભાઈ છે
વરદાભાઈ તે સતત સવાલ કરી રહ્યા છે. વરદાભાઈ, પરંતુ જો આપને આની વિગત હોય તો પરેશભાઈ આનો જવાબ આપશો, અધરવાઇઝ વરદાભાઈનો વિનંતી કરીશ કે આપનો આ સવાલ જરૂરીથી જે કૃષિ વિશેષજ્ઞો હોય છે, એક સેશન આપણે એવું પણ રાખીશું જે કૃષિને લઈને સવાલ હોય તમે આપી શકો છો પરેશભાઈ. કૃષિનો સવાલ પણ જે કઈ હશે હું આપીશ, પણ એમનો જે સવાલ, જી દાડમની અંદર ફળમાખી છે ને? હા જી, ફળમાખીનો ઉપદ્રવ વધુ છે, તેનો ઉપાય જણાવી દેશો અંતમાં આપની આ કમેન્ટ. જી જી જી, એના માટે અલગ અલગ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય ત્યારે હું ભાઈને જણાવવા માંગુ છું કે એમાં કોઈ પેસ્ટિસાઇડના થી આપણે વધારેમાં વધારે ફળમાખી છે કંટ્રોલ નહીં થાય, એના માટેના જે સોનમાખીના જે ફેરોમંડલ ટ્રેક આવે છે એ ફેરોમંડલ ટ્રેક છે એનો ઉપયોગ કરવો, જે ગામના ગ્રામ સેવક દ્વારા આપને મળી જશે અથવા તો પ્રાઇવેટ એગ્રોની દુકાનમાંથી મળી જશે. ફેરોમંડલ ટ્રેક થી આપણે ફળમાખીનો વ્યવસ્થિત સારો એવો ઉપદ્રવ છે એને રોકી શકીએ છીએ. જી બિલકુલ, તો ભાઈને કદાચ જવાબ મળી ગયો છે, કારણ કે સતત તેઓ સવાલ કરી રહ્યા હતા એટલે મારે છેલ્લે આપની પાસેથી એ જવાબ લેવો પડ્યો. પરેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચોક્કસ સચોટ માહિતી આપવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. તો પરેશભાઈએ જે માહિતી આપી છે, આજની રાત સૌરાષ્ટ્ર માટે ભારે છે, ગભરાવાની જરૂર નથી પરંતુ સચેત જરૂર રહેજો, કારણ કે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે પણ કરી છે. તો સૌથી મોટા સમાચાર એ છે કે દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે. શાહીન નામનું જે વાવાઝોડું છે અરબી સમુદ્રમાં મહાસાગરમાં તૈયાર થયું છે અને તેની અસર 24 થી 36 કલાક સુધી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારે જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળી હતી, આવતીકાલે આજ રાતથી આવતીકાલે એટલે 24 થી 36 કલાક છે તે સૌરાષ્ટ્ર માટે ભારે ગણી શકાય છે. વધુ વરસાદ પણ પડશે, જોકે તેની અસર આજથી જ આપણે જોઈ છે. રાજકોટની વાત હોય અથવા તો જામનગરની વાત હોય, ભાવનગર, બોટાદ, આ તમામ જગ્યાએ, ગીર, જુનાગઢ આસપાસ, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ આજે વધુ વરસાદ વરસ્યો છે. તો આપ અંતમાં જતા જતા બસ એ જ કહીશ કે આપ પોતાને સાચવજો, આપના પરિવારને સાચવજો, અને જો વધુ વરસાદ પડે તો કોઈ સાવચેત નજીકની એવી જગ્યા હોય જ્યાં આશરો લઈ લેજો, અને તંત્રને ખાસ તંત્ર સુધી પહોંચવાનો એટલે ટેલિફોનિકના માધ્યમથી પણ પહોંચવાનો પ્રયત્ન કરજો. જોકે મોટાભાગની જગ્યાઓ એવી જ અમારી પાસે જે સમાચાર આવતા હોય છે કે તંત્ર થોડું મોડું પહોંચે છે, એટલે પહેલાં તમે પોતાની જાતને બચાવજો અને ત્યારબાદ તમારા પરિવારને પણ બચાવજો અને અન્ય લોકોને પણ બચાવજો જો એ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે તો. કારણ કે વધુ વરસાદ પડે છે અને આજે અમે ન્યૂઝ પણ સતત બતાવ્યા છે કે ઘણી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ પણ અનેક જગ્યાએ થયું છે. માટે અંતમાં ફરી વખતે જ કહીશ કે પોતાની જાતને સાચવજો, પરિવારને સાચવજો, અને આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે ઘણી જગત્યની માહિતી ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે, કચ્છના લોકો માટે આપવામાં આવી છે. માટે આ વિડીયો જરૂરથી જેટલા બને એટલા લોકો સુધી શેર કરજો. ફરી એક વખત જો તમે પાછળથી જોડાયા હોય તો આગળનો વિડીયો ફરી એક વખત સાંભળી લેશો, રજા આપશો. નમસ્કાર.